मिस्टर राजड़ा, तुम्हें पहला प्रेजेंटेशन शुरू करो। यस सर। सर एक्चुअली हमारी कंपनी ना डायमंड्स की एक खासियत है। सरस प्रेजेंटेशन आप ही रहे छे ये जोयो। सॉरी तने तो देखा तुझ नथी ने तो आंधळो छे पण वांधो नहीं तने कई समझवू है तो मने के छे हूँ तने हेल्प करी। मिस्टर मेहता हवे तमे प्रेजेंटेशन आपी शको छो। यस हर्ष गो ऑन। यस सर। हेलो जेंटलमैन आई वेलकम यू ऑल ऑन बिहाफ ऑफ मेहता इंडस्ट्रीज। मिस्टर श्रॉफ सॉरी एवरीबॉडी आई एम सॉरी એટલે આજના પ્રેઝન્ટેશનમાં ન જોઈ શકતા એવા માણસ પ્રેઝન્ટેશન આપશે એમ। મિસ્ટર કાંતિ માણેક આ શું બોલો છો તમે? આઈ એમ સોરી મિસ્ટર શ્રોફ એકચ્યુઅલી આઉટ ઓફ ધ ટોપિક હું વાત કરી રહ્યો છું પણ મારાથી વધારે કંટ્રોલ થયું નહીં ને એટલા માટે હું બોલી રહ્યો છું। મિસ્ટર મહેતા ઇન્ડસ્ટ્રીને આ આ માણસ રિપ્રેઝેન્ટ કરી રહ્યો છે આ કઈ કંપની છે કેટલા વર્ષો જૂની કંપની છે અને આ કંપનીના માલિક શું બેવકૂફ છે કે આટલી મોટી જિમ્મેદારી આટલું મોટું પ્રેઝન્ટેશન એક એવા વ્યક્તિને આપી રહ્યું છે કે જે આંધળો છે જેને દેખાતું જ નથી। મિસ્ટર મહેતા આ તમારા રિપ્રેઝન્ટેટિવ જોઈ નથી શકતા? વેલ મિસ્ટર શ્રોફ માત્ર ને માત્ર સહાનુભૂતિથી આ કોન્ટ્રાક્ટ એમને મળવાનો હોય ને તો આ ખોટું છે। સહાનુભૂતિની જરૂર નથી મિસ્ટર કાંતિ માણે, અમે મહેનત કરી છે, કોન્ટ્રાક્ટ મળે કે ના મળે અમારું નસીબ। મિસ્ટર કાંતિ માણે તમે આ ભાઈને ઓળખો છો? વેલ હા મારા કાકા છે મારા અંકલ મારા પપ્પાના નાના ભાઈ। વોટ રિયલી? યસ સર રિયલી। અને આ મારા કાકા છે ને એને મારાથી અત્યંત લાગણી છે, એટલી બધી લાગણી છે કે ડગલે ને પગલે એ મારું ધ્યાન રાખ્યા કરે। જે માણસ પોતાની બે આંખોનું ધ્યાન રાખે ને એટલું જ। જ્યારથી હું જોઈ નથી શકતો ત્યારથી એ બિચારા ડિસ્ટર્બ રહ્યા કરે છે, સતત ચિંતા કર્યા કરે છે મારી। આજે હું જે કંઈ પણ છું એમના આશીર્વાદને લીધે છું। એ હશે મિસ્ટર હર્ષ, ઇટ્સ અ પર્સનલ મેટર, અત્યારે તમે શું ઓફર કરી રહ્યા છો હું એમાં જ ઇન્ટરેસ્ટેડ છું બસ। અરે આંધળો શું ઓફર કરી શકવાનો છે? તેને ટેબલ ઉપર શું પડ્યું છે એ દેખાતું નથી અને આ માણસ આપણને પ્રેઝન્ટેશન દેખાડશે એમ। કાકા મિસ્ટર શ્રોફે કહ્યું ને લેટ્સ કીપ અવર પર્સનલ મેટર્સ આઉટ ઓફ ધીસ પ્લેસ, ડોન્ટ વરી આપણે બાર સેટલ કરી નાખશું, અત્યારે કામ કરીએ। એ મિસ્ટર શ્રોફ પાડી આઈ એમ સોરી મિસ્ટર શ્રોફ, મને ખાલી બસ એક મિનિટ આપો એ પ્રૂફ કરવા માટે કે આંધળો છે એટલે વાર્તા પતિ પ્લીઝ। વેલ મને કે અહીંયા મિસ્ટર શ્રોફ ક્યાં બેઠો છે? મેં તમને કહ્યું હતું ને કે આ માણસ આંધળો છે, નથી દેખાતું આ મિસ્ટર શ્રોફ।
ત્યાં બેઠા છે. નહીં નહીં, આ આ તુક્કો છે. હા હા, આ માણસ આંધળો છે ને, એટલે અંધારામાં આને તીર ચલાવ્યું છે. યસ, તીર ચલાવી રહ્યો છું પાકું, પણ હવે તીર બરાબર નિશાના પર લાગશે. મિસ્ટર શ્રોફે બ્લેક સૂટ, બ્લેક ટાઈ અને વ્હાઇટ શર્ટ પહેર્યું છે. હવે તમે કહેશો કે મહેતા સાહેબે મને આ બધું કહ્યું છે. મિસ્ટર શ્રોફ ક્યાં બેઠા છે અને એમણે શું પહેર્યું છે? મારી આંખોના અંધારાના ઇતિહાસના ખુલાસા કરીને હું ધારું ને તો અત્યારે ને અત્યારે આ બધાની સામે તમને નીચા પાડી શકું છું. હું એવું નહીં કરું, કારણ કે એ જ ફરક છે તમારામાં અને મારામાં. હા, તમારી ફાટેલી આંખો માટે હું હજી એક છેલ્લો પુરાવો આપી દઉં. અત્યારે તમારી ઘડિયાળમાં 11:35 અને 30 સેકન્ડ થઈ છે. હવે અમારું અંધારું પત્યું અને તમારું અજવાળું પતવાને બસ હવે થોડોક જ સમય બાકી છે. એક્સક્યુઝ મી, આ પ્રોડક્ટના પ્રેઝન્ટેશન મીટિંગ છે, તમારા પર્સનલ ટીમ્સ નહીં. કેન યુ પ્લીઝ ગેટ પ્રોફેશનલ એન્ડ સ્ટાર્ટ અહેડ વિથ ધ પ્રેઝન્ટેશન પ્લીઝ. શ્યોર, સોરી સર. થેન્ક યુ. સો જેન્ટલમેન, અમારી કંપનીનો પ્રોડક્ટ છે સિન્થેટિક ડાયમંડ. અત્યારે ડાયમંડની માર્કેટમાં ખૂબ જ વેલ્યુ છે, તો મને લાગે છે કે અમારા પ્રોડક્ટથી અમને ફાયદો થશે, તમને ફાયદો થશે અને કસ્ટમર્સ પણ સેટિસ્ફાઈડ રહેશે. Thank you. Now please. Thank you, Mr. Shroff. Well, Phoenix Diamonds. Varsho juni company che amari. Loko ena upar vishwas karta hata. Kare che. Ane hamesha karta rehche. Karan ke amaru ek j sutra che. માત્ર ને માત્ર રિયલ ડાયમંડ્સ લોકો સુધી પહોંચાડવા. અને આજ સુધી માણેક ડાયમંડ્સ હંમેશા નંબર 1 પર રહી છે, ત્યારે નંબર 2 ની પોઝિશન પર આવી છે. વેલ, મેં બધાના પ્રેઝન્ટેશન્સ જોઈ લીધા છે અને બધાના કોટેશન્સ પણ મારી પાસે આવી ગયા છે. સો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, હું અત્યારે જ જણાવી દઉં છું કે અમારી સાથે કોની કંપની ફ્યુચરમાં ડીલ કરશે. વેલ, આ બધામાંથી જે કંપની અમારી સાથે ઇન્ટરનેશનલી ડીલ કરશે એ છે મિસ્ટર મહેતા, તમારી કંપની. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન રાંદેરિયા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમારે કારણે જ અને તમારી કાબેલિયતને કારણે આ ડીલ આપણને મળ્યું. થેન્ક યુ સર.